આપણે ચિત્રકલા ભણવાનું છે. હું આપણે સરસ મજાનું ગયા વખતે કેલિગ્રાફી ચિત્ર બનાવ્યું હતું ને, તો આજે આપણે એને આગળનું ચિત્ર બનાવશું. તો ચાલો આપણે આજે એનો પછીનું ચિત્ર બનાવીએ. હવે આપણે જુઓ તો કે કેલિગ્રાફી આકારો, તો આપણે કેલિગ્રાફી આકારો જુઓ તો પહેલાં સૌ પ્રથમ હોડી આપેલી છે, તો આપણે સરસ મજાની હોડી બનાવી છે ને, તો ચાલો આપણે હોડી બનાવશું. તો કે કઈ રીતના હોડી બનાવવાનું છે, તો કે આ રીતના તમારે સ્કેલની મદદથી કરવાનું રહેશે. તમને બધાને હોડી બનાવતા આવડતી હશે, જો આવી રીતના આમ કરવાનું છે. પછી કઈ રીતના કરીશું, તો કે આવી રીતના, પછી આમ કરવાનું છે. પછી એને થોડુંક ત્રાસું કરી નાખવાનું એવું લાગે ને, તો આપણને કે આવી રીતના. પછી એને જોઈન્ટ કરી દેવાનું છે. કઈ રીતના જોઈન્ટ કરીશું, પછી જો તો કે આવી રીતના આમ કરી પછી એને આમ કરી દેવાનું છે. જુઓ તો બની ગઈ હોડી. તો કે એમાં આપણે કેલિગ્રાફી કરવાનું છે, તો કે કઈ રીતના કરીશું, તો કે આવી રીતના આમ કરવાનું. જો એમાં આપણે સ્કેલની મદદથી આવી રીતના કરી નાખવાનું રહેશે. તમારે બધાએ ધીરે ધીરે એમાં કરવાનું છે. હવે જો તો નીચે હોડીમાં પણ આપણે કેલિગ્રાફી કરવું પડશે ને, તો સ્કેલની મદદથી આપણે કરીશું. કઈ રીતના કરવાનું, તો કે આવી રીતના ઉપર જે રીતના કર્યું એ જ રીતના આપણે નીચે કરવાનું છે. તો કે આવી રીતના આમ કરવાનું છે. એ જો તો કે કઈ રીતના, તો કે આવી રીતના નીચે પાણી કરવાનું છે. તો કે તમારી પાસે બ્લુ કલરના રંગ હોય એનાથી તમારે આ રીતના પાણી કરી નાખવાનું રહેશે. હોડી કેમાં પાણીની અંદર હોય ને, તો કે તમે બધા પણ અત્યારે વરસાદ આવે છે, તો કે હોડી બનાવજો. તો કે આવી રીતના ચિત્રમાં કરીશું. જુઓ તો આ રીતના હોડી બની ગઈ ને, તો કે આપણે સરસ રીતે હોડી બનાવીશું. હવે જુઓ તો કે આપણને સરસ મજાનો કેલિગ્રાફી આકારોમાં માછલી આપી છે, તો આપણે માછલી બનાવશું. તો આપણે બનાવીશું ને બધાએ, તો કે પાણીની અંદર માછલી હોય, તો ચાલો આપણે માછલી બનાવીએ. તો કે કઈ રીતના બનાવવાની, તો આવી રીતના આમલીટો કરી નાખવાનું છે. જુઓ તો કે આવી રીતના આમલીટો કર્યો. હવે વચ્ચેથી કરી દેવાનું, એટલે કે આને પછી આમ કરવાનું અને આને સી આમ કરી દેવાનું, બરાબર. તો કે આવી રીતના કરવાનું છે. પછી આવી રીતના આમ કરી નાખો, તો કે થઈ ગઈ માછલી. તો કે આવી રીતના માછલી બનાવી છે. હવે એમાં આપણે કેલિગ્રાફી માછલીની આંખો બનાવી નાખવાની છે. તો કઈ રીતના કરીશું, તો કે આવી રીતના એમાં આપણે આછો પેન્સિલથી આપણે કરી નાખવાનું છે. હવે સ્કેલની મદદથી આપણે કરવાનું છે. કઈ રીતના કરવાનું છે, તો કે આવી રીતના ધીરે ધીરે કરીશું. જુઓ તો કે આવી રીતના કરવાનું છે. હવે તો કે આપણે આ રીતના લીટા કરવાના છે. કઈ રીતના, આવી રીતના, આવી રીતના થઈ ગયું. તો કે હવે કઈ રીતના કરવાનું છે, તો કે માછલીના ઉછળી એટલે કે તે જગ્યાએ આપણે કરીશું. તો કે કઈ રીતના, કે આવી રીતના કરવાનું રહેશે. હવે તો કે માછલી કેમાં હોય પાણીની અંદર, તો કે એમાં આપણે
પાણી દોરવાનું છે. તો કે કઈ રીતના દોરીશું? તો કે આવી રીતના દોરીશું. બોલો. તો કે આવી રીતના આમ કરવાનું રહેશે. તો કે આવી રીતના આમ તમારે બધાએ પાણી કરવાનું છે. જુઓ તો તમે બધા કે આપણે કેલિગ્રાફીમાં માછલી બનાવી. હવે તમને બધાને ખ્યાલ હશે આપણે માછલી દોરીએ પણ આ કેવી બનાવી છે આપણી કેલિગ્રાફીની અંદર. હવે આપણે ઘર બનાવવાનું છે. તો કે જુઓ તમારે સરસ મજાનું ઘર બનાવેલું છે. પણ કેવું બનાવેલું છે? સરસ રીતે બનાવેલું છે. તો કે આપણે સરસ ઘર બનાવવું છે ને, તો ચાલો આપણે ઘર બનાવીએ. પહેલાં આપણે એના છાપરાને એવું બનાવી નાખીએ. આવી રીતના આમ કરવાનું છે. પછી એને કે આવી રીતના કરી નાખવાનું છે. હવે જો તો કે આપણે નીચે સરસ રીતે કરવાનું રહેશે. તો કે આ રીતના તમારે કરવાનું છે. હવે જુઓ તો કે ઘરના બારણા બનાવવા પડશે ને, તો આપણે બારણા બનાવી નાખીએ. ચાલો પછી બારી બનાવશું. તો આપણે એમાં બારી બનાવી. કે આવી રીતના આમ બાર. હવે આપણે જુઓ તો એમાં આપણે કેલિગ્રાફી કરવાનું કહ્યું છે. તો એ રીતના આપણે કેલિગ્રાફી કરીશું. તો કે આ રીતના આપણે કેલિગ્રાફી કરવાનું છે. ધીરે ધીરે તમારે બધાએ કેલિગ્રાફી કરવાનું રહેશે. સરસ રીતે તમારે તમને મનગમતું હોય એવું આપણે કેલિગ્રાફી કરવાનું છે. હવે તો કે બારીમાં કેલિગ્રાફી કરીએ તો કે કઈ રીતના? તો કે આવી રીતના કરવાનું છે. જો તો કે તમારે બધાએ ધીરે ધીરે કરવાનું રહેશે. તો કે આવી રીતના. હવે જુઓ તો કે કઈ રીતના કરવાનું છે? તો કે આવી રીતના આમ કરવાનું રહેશે. બરાબર. હવે જુઓ તો કે નીચે આપણે કેલિગ્રાફી કરવાનું છે. તો કે નીચેમાં આપણે કેલિગ્રાફી કરીશું. તો કે કઈ રીતના કરીશું? તો કે આ રીતના તમારે કરવાનું છે. ધીરે ધીરે તમારે એવું લાગે તો તમારે બધાએ તમારા કલરની મદદથી પણ તમારે કેલિગ્રાફી કરવો હોય તો તમે આમાં કરી શકો છો, અથવા તો પેન્સિલથી પણ કરવાનું રહેશે. તો કે આ કેલિગ્રાફી છે જુદી જુદી રીતે, આ કેલિગ્રાફી છે જુદી જુદી રીતે સર્જનાત્મક લાવવાનો મહાવરો દર્શાવે છે. તો કે આવી રીતના આમ તમારે આ ચિત્ર, પહેલું છે હોડીનું ચિત્ર. તો તમારે આ રીતના હોડીનું ચિત્ર બધાએ ઘરે તમે બધા બનાવજો. અને તમારી જે
ચિત્રકલા છે એમાં પણ કરજો. પછી બીજું ચિત્ર છે એ માછલીનું ચિત્ર છે, એમાં પણ તમારે કરવાનું રહેશે. આ રીતના તમને જો અલગ રીતે આવડતી હોય તો તમે અલગ રીતે કરજો. અને જો ત્રીજું ચિત્ર તો કે ઘરનું ચિત્ર છે, તો કે તમારે ઘર આ રીતના બનાવવાનું રહેશે. તો કે આ રંગીન પેન્સિલનો ઉપયોગ કરીને તમારે આમાં ઉપયોગ કરી શકો, પેન્સિલ કલરથી પણ તમે આમાં કેલિગ્રાફી કરી શકો છો. તો આજનું હોમવર્ક તો તમારે આ રીતના ચિત્ર બનાવવાનું છે.